બરાબરની મજા આવી ને ધૂન. અરે આ તો સારું છે ધૂન રાણી, કે અમે તને જેલમાં ના મોકલી. અમારા ઘરના છોકરાને ભગાડવાના જુર્મમાં. પણ બીજી વાર આવું કર્યું છે ને તો અમે અમારી સારપને ભૂલી જઈશું, સમજી? અને હા, તને બીજા લોકોને પોલીસ સ્ટેશનમાં મોકલવાનો બહુ શોખ છે ને, તારે પોલીસ સ્ટેશનમાં ના જવું પડે એનું ધ્યાન રાખજે. I understand your situation. તને તો ખબર પણ નહોતી કે ધૂન મંદિરે જઈને તારી સાથે લગ્ન કરવાના પ્લાનિંગમાં છે, અને તો પણ તારે મોટી બાની વાતો સાંભળવી પડી અને તારાથી નારાજ થયા. તારી સિચ્યુએશન અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી છે, સમજી શકું છું. પણ હવે એક દેખીતી સ્થિતિ અને એક કડવું સત્ય એ પણ છે કે તારા અને ધૂનના લગ્ન શક્ય નથી. આ વાતને તમે લોકો આજે સ્વીકારો, એક વર્ષ પછી સ્વીકારો કે 10 વર્ષ પછી સ્વીકારો, પણ હકીકત તો આ જ છે. બસ તમે બંને આ વાતને જેટલી જલ્દી સ્વીકારી લેશો અને આગળ વધશો ને, એટલા જ ઓછા દુઃખી થશો. બાકી જો તું લાઈફમાં રિસ્ક લેવા માંગતો જ હોય તો કરી લે ધૂન સાથે લગ્ન અને પછી જોઈ લે રિઝલ્ટ, જોઈ લે કે ગ્રહો એની શું અસર કરે છે. એમ પણ ધૂન તો કહી જ રહી છે ને કે એણે વ્રત પૂરું કર્યું છે, તો તું પણ એની વાત ઉપર વિશ્વાસ કરીને લાઈફમાં આટલું રિસ્ક તો લઈ જ શકે છે. ના ના, મારે કોઈ રિસ્ક નથી લેવું. તો પછી તે શું કરવાનું વિચાર્યું છે? આનો રસ્તો શું છે? રસ્તો તો છે, પણ ખબર નહીં તને યોગ્ય લાગશે કે નહીં. અનાયતા તમે ચિંતા ના કરો, તમે રસ્તો બતાવો. બાકી તો તું સમજદાર છે, તું એ જ કર જે તને યોગ્ય લાગે. બસ એક બેજ મેં ધ્વનિતના મગજની માટીમાં રોપી દીધું છે, હવે જલ્દીથી જ એ ઉગશે અને એમાં આવશે મીઠા મજાના ફળો, એ પણ જલ્દીથી. મોટી બા, મોટી બા, મને ખબર છે કે તમે મારાથી નારાજ છો, પણ હું તમને આ આપવા માટે આવી છું. મોટી બા, આ દ્વારકા ફરસાણ વાળા સૂર્યકાંતા આંટીએ મોકલ્યું છે, તમને તો ખબર છે ને એમના ફરસાણ કેટલા ફેમસ છે. એ તો તમારો બેનપણી છે ને? મોટી બા, આ પ્રસાદ મોકલ્યો છે એમને. તમે મારાથી નારાજ છો એ હું સમજુ છું, પણ પ્રસાદથી તો નારાજ ના થાવ. સૂર્યકાંતા બેને બહુ ભાવથી મોકલ્યું છે આ.
પ્રસાદ છે તો એને નીચે ના મુકાય. મને બધી પવિત્રતાની કદર છે, પ્રસાદની અને લાગણીઓની પણ. અહીંયાથી શરૂ થશે એક મોટો ખેલ જેમાં મારી જીત નિશ્ચિત જ છે, અને આ ખેલનું ઇનામ હશે ધ્વનિત અને સરગમના લગ્ન. અત્યારે મારે જે ધ્વનિતના મનમાં નાખવાનું હતું મેં નાખી દીધું છે. મને ખબર જ છે કે અત્યારે ધ્વનિત એ જ વિચારતો હશે જે મેં એને કહ્યું છે. એ વિચારતો હશે કે જ્યારે જ્યારે એના અને ધૂનના લગ્નની વાત નીકળે છે કે ઇવન પ્રયત્નો થાય છે, ત્યારે ત્યારે ધૂનના જીવનને જોખમ આવે છે. ધ્વનિતના મગજમાં મેં રોપેલું આ બીજ હવે જલ્દી જ ઉગી નીકળશે. અને આપણે તો શું વિચાર્યું હતું ને શું થઈ ગયું છો ને? મને તો એવું હતું કે આપણે બંનેના લગ્ન થઈ જશે, પછી આપણે ઘરે આવીશું ત્યારે મોટી માં ખુશ થઈ જશે અને ઘરના બીજા બધા લોકો પણ ખુશ થઈ જશે. કારણ કે એ બધા તો એવું જ ઈચ્છતા હતા ને કે આપણા બંનેના લગ્ન થઈ જાય. પણ મોટી બા તો નારાજ થઈ ગયા તે જોયું ને. પણ મારો મોટી માને હર્ટ કરવાનો કોઈ ઈરાદો જ નહોતો. હું તો બસ બસ ખાલી ને ખાલી આપણા બંનેના લગ્ન થઈ જાય ને એ જ ઈચ્છતી હતી. પણ ધ્વનિ જો હવે આપણા બંનેના લગ્ન થયા ને તો હું તને શું લગ્ન 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 વારે ઘડીએ શું લગ્નની જ વાતો કરતી હોય છે? તને સમજાતું નથી કે આપણા લગ્ન નહીં થઈ શકે? તારા ખોટા પ્રયાસો કરવાનું બંધ કરી દે. આપણા લગ્ન નહીં થઈ શકે તું તારી આ ઈચ્છાઓના કારણે ઘરના લોકોને તકલીફ આપવાની બંધ કરી દે. તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? અરે તું આટલો હાઈપર કેમ થઈ ગયો? હું તો બસ ખાલી મારા મનની વાત શેર કરતી હતી તને. તો શું કરું હા? શું કરું? તને ખબર છે ને કે આપણા લગ્ન થશે તો સૌથી વધારે તકલીફ તને થશે. તું ઈચ્છે છે કે હું જાણી જોઈને તને એ બધી તકલીફ આપું? આ બધું જ જાણીને તું મારી સાથે જુઠ્ઠું બોલે છે? મને જણાવ્યા વગર આપણા લગ્નનો પ્લાન પણ ફિક્સ કરી નાખ્યો તે? ના ના ધ્વનિ, તે તો મેં એટલા માટે કર્યું. શું એ તમે? હે? શું એ તમે? હા? શું એ તમે? તને સમજાતું નથી? તારું મગજ બંધ થઈ ગયું છે? અને તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? મને હર્ટ થઈ રહ્યું છે. તો શું કરું? બોલ, હું શું કરું? મેં તને પ્રેમથી સમજાવ્યું તો તું માનવા તૈયાર નથી. તને શું લાગે છે આ બધું કરવામાં મને બહુ મજા આવે છે? તું મારી જગ્યાએ હોત તો તું શું કરત? અરે મારે શું કરવું જોઈએ? તારી વાત માનીને તારી સાથે લગ્ન કરીને હું તને મરવા દઉં? અરે હું તને પ્રેમ કરું છું ધૂન, પ્રેમ. હું જાણી જોઈને તારા મોતનું કારણ ના બની શકું. એક પણ શબ્દ ના બોલતી હવે. એક વાત હું તને સિમ્પલી કહી દઉં છું ધૂન, અને એને સમજી લેજે, કારણ કે હું વારે ઘડીએ રિપીટ નહીં કરું. આપણા લગ્ન નહીં થઈ શકે. હું તને બહુ પ્રેમ કરું છું ધૂન, એટલે જ આ લગ્ન નહીં કરી શકું. હું જાણી જોઈને તારો હત્યારો નહીં બની શકું. સાંભળ.